જોઈએ વિસ્તારથી રાજ્યમાં ટ્રાફિકનો નવો કાયદો લાગુ થયા બાદ અનેક જિલ્લાઓમાં ચાલક અને પોલીસ વચ્ચે બબાલની ઘટના પણ સામે આવી છે, ત્યારે હવે સાબરકાંઠામાં વાહન ચાલકના ગુસ્સાનો શિકાર ટ્રાફિક પોલીસ કર્મી બન્યા. પોલીસે વાહન ચાલકને રોકતા હોવાળો થયો. ડોક્યુમેન્ટ હોવા છતાં દંડ લેવામાં આવતો હોવાનો ચાલકે દાવો કર્યો છે. પોલીસ માત્ર મેમો આપવાનો પ્રયાસ કરાતો હોવાનો ચાલકે દાવો કર્યો છે. પોલીસ અને આરટીઓની મિલીભગતનો વાહન ચાલકે પણ આક્ષેપ કર્યો. પોલીસ અને વાહન ચાલક વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો રાજ્યમાં ટ્રાફિકના નવા કાયદા અમલમાં આવી ગયા છે. જો કે જિલ્લાઓમાં ચાલક અને પોલીસ વચ્ચેની બબાલો હવે દિવસે દિવસે વધતી જઈ રહી છે. સાબરકાંઠામાં વાહન ચાલકના ગુસ્સાનો શિકાર એક ટ્રાફિક પોલીસ કર્મી બન્યા. સંદીપ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા હતા. સંદીપ, શું હતો આખો મામલો? એ ચોક્કસ જણાવી આપું કે હાલ સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવે છે ટ્રાફિકના, તેને લઈને હાલ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વડાલી પોલીસ સ્ટેશનના જાની સાહેબ જે પીએસઆઈ છે તે ચેકિંગમાં હતા. તે દરમિયાન એક વાહન ચાલક ત્યાંથી નીકળ્યા હતા, ત્યારે વાહન ચાલક જે સીટ બેલ્ટ બાંધ્યો હતો છતાં પણ એને જબરજસ્તીથી તેને ઉતારવામાં આવ્યા હતા. અને જે વાહન ચાલક છે તેને મેમો આપવાનો પકડીને મેમો આપ્યો હતો, ત્યારે એ સમગ્ર મામલા લઈને હાલ એક હોબાળો થયો હતો. ત્યારે હોબાળો થતા વાહન ચાલકે પોલીસ સ્ટેશન મામલે હોબાળો થતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને જે પીએસઆઈ છે જે એની દાદાગીરી હાલ સામે આવી અને લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. જી, આભાર સંદીપ. અમદાવાદના નરોડામાં પતિ પત્નીના ઘરેલુ હિંસાનો વધુ એક